स्मितरुचिर्पूर्णेन्दुवदनो प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने थी जय स्वामी नारायण वाला भक्तों गढ़ा अंत्य प्रकरण 38 वचनामृत चाले छे सांख्या दीकनु अने सदाय सुखियानु हजू सदाय सुखियानी वात नथी आवी आपणे तो महाराजना स्वरूपने समझीए छीए जे महाराजे आ वचनामृतनी अंदर ए वात करी छे के जे प्रत्यक्ष पुरुषोत्तम नारायण तमारी नजरनी सामे छे एवा जे प्रत्यक्ष पुरुषोत्तम नारायण ए ज सर्व कारणनुं कारण छे सर्व ईश्वरोना पण ए ईश्वर छे सर्वोपरि वर्ते छे अने सर्व अवतारना अवतारी छे आ वातना उपर आपणे महाराजना केटलाक चरित्रो महाराज समकालीन संतोए रचेला ग्रंथो एनी वातो आपणे सांभळीए छीए ગઈ વખતે આપણે પર્વતભાઈની કથા સાંભળી હતી કે પર્વતભાઈની પાછળ અવતારો 5 વર્ષ સુધી ફર્યા નિત્ય આવીને ભગવાન શ્રીહરિ પર્વતભાઈને એમ કહે છે કે અવતારો અને હું એક જ છીએ તો પણ પર્વતભાઈ એમ કહે છે કે અમારામાં બુદ્ધિ ઓછી છે પણ અમને એટલી ખબર છે કે તમારા જેવું કોઈ નથી આ વાત આપણે સાંભળી હતી ઘણા સંતોનું આપેલું મંતવ્ય છે જેને હું અહીં આગળ વાંચું છું આધારાનંદ સ્વામી એક વાતને પોતાના ગ્રંથમાં લખે છે હરિચરિતનું સાગરના 22મા પૂરના 26મા તરંગની અંદર આ વાત છે તુમારે સમાગમ જ્યાં લગહું ભય નહીં તેહી ત્યાં લગહું તામે કસર રહાય એવું જેતા સમજ તામે જો જોજો તેતા તુમારે સમાગમ કરી હ જબ હું કસર મટ હી સમજ મેં તબ હું અવતાર મેં કસર સબ મેં રહાતે તુમારે સંગબિન નહીં દેખાતે આધારાનંદ સ્વામી એમ લખે છે કે હે પ્રભુ અવતારો પણ પોતાની કસર ટાળવા માટે પુરુષોત્તમ નારાયણ સાથે પૃથ્વી પર પધારે છે આવું આધારાનંદ સ્વામી લખે છે અવતારો પણ પોતાની કસર ટાળવા માટે આ પૃથ્વી ઉપર આવે છે હવે આ વાત સામાન્ય જીવને કેવી રીતે પચે ગુણાદિતાનંદ સ્વામી કે અક્ષરધામની વાતો આ જીવમાં નાખીએ છે ને તે પથ પડતી નથી ને ઉલક થઈ જાય છે કૂતરાને ખીર ખવડાવો શું થાય ઉલટી કરે કૂતરાને ખીર ખવડાવો તો ઉલટી કરે ગધેડાને ખારેક ખવડાવે તો ઉલટી કરે એવી રીતે જે જીવ ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવા જાણી નથી શક્યો
એ આવી વાતને વાંચે અથવા સાંભળે તો એને ઉલટી થઈ જાય. પણ આ તો આધારણ સ્વામીની લખેલી છે. ખીરમાં તાકાત તો છે જ, જેને પચે છે એ તાકાતવાળો થાય છે, તંદુરસ્ત થાય છે, ફ્રેશ રહે છે. અને ખીર ના ખાધી અને એકલા પાપડ ખાતો હોય, મામા શું લેવાનું એમાં મન કહો, એકલા પાપડ શેકીને ખાતો હોય, હવાર હાંજ ઉઠ્યો ત્યાંથી મઠિયાન પાપડ, મઠિયાન પાપડ, તો મઠિયાન પાપડ જેવો થાય, અને કોઈ હવાર હાંજ ત્રણ ટાઈમ ખીર વાટકો ભરીને પી જતો હોય તો કેવો થાય? એમ ઉપાસના છે ને ખીરની જગ્યાએ છે. અને ઉપાસના વિનાની બીજી બધી વાતો છે ને, ભગવાન સ્વામિનારાયણનું જેમાં બીજ ના આવે એવી જે કોઈ વાત છે એ પાપડને મઠિયા જેવી છે. કદાચ ભાવે ખરી, જેને ભાન નથી કે ખીરની હું તાકાત છે એને તો પેલું જ ભાવે ને, ચટપટું બધું, પણ એમાં તાકાત ના હોય. એટલે અહીંયા આગળ લખે છે કે એ તો અબુધ છે. અખંડાનંદ બ્રહ્મચારી હરિચરિત્રમ નામના ગ્રંથની અંદર એક વાત લખે છે કે નવાનગર એટલે કે જામનગર, જામનગરની અંદર રાજાના મંત્રી હરિદાસ કરીને હતા. ત્યાંનો જે રાજા હતો જામ સાહેબ, એના મંત્રી હરિદાસ હતા. સ્વરૂપાનંદ સ્વામી ત્યાં મંડળ લઈને ફરવા ગયા છે. અદ્ભુતાનંદ સ્વામી આ વાત લખી છે. લખોટા તળાવ ઉપર સંતો રોકાયા છે. આ વાત હું ઘણી વખત કહી ચૂક્યો છું કે સંતોને ત્યાં છ છ દિવસના ઉપવાસ થાય છે, સંતો તળાવની ખારાશ જે છે એને ચાટે છે, આ બધી વાતો થયેલી છે. પણ હરિચરિત્રનો સાગરમાં મંત્રીના નામ સાથે બ્રહ્મચારીએ કથા લખી કે સંતનું મંડળ લઈને સ્વરૂપાનંદ સ્વામી નવાનગર ગયા. ત્યાંના રાજાના મંત્રી હરિદાસે સંતોને જોયા, સંતોનો સૌમ્ય સ્વભાવ જાણીને સમાગમ કરવા આવ્યા. સંતોને જોયા, મુમુક્ષુ હોય ને એને સાચા સાધુને જોઈને ખેંચાણ થાય, અને જે મુમુક્ષુ પૂરો ના હોય ને એને ખોડ ને ગોળ બધું હરખું લાગે, એને બધું હરખું લાગે. લો આ સત્સંગમાં ઘણા એવા છે, સ્ત્રી અને ધનનો પાકો ત્યાગ રાખતા હોય એવા સાધુ હોય, અને ગરબડ ગોટા વાળતા હોય એવા સાધુ હોય, તો કે અમારે તો બધાય હરખા, અમારે તો બધાય હરખા, કે ભગવા કપડામાં કોણ અધિક ને કોણ ન્યૂન, અને એવું બધું અમે ગોતવા જઈએ તો ગૃહસ્થાશ્રમમાં કંઈ અમારો મેળ પણ પડે નહીં. આવી સમજણોવાળા પણ મુમુક્ષુ દશાના ભક્તો હોય છે. ના, ભગવું કપડું છે એ બરાબર વાત છે કે તમે ભગવું કપડું છે પગે લાગી લો, પણ સાચા ખોટાનો વિવેક કલ્યાણ માટે હોવો જોઈએ. જેને મળવે માન્યું કલ્યાણ એને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જનાશરે આશય એના અંતરનો. નરકમાં લઈ જાય એવો હોય અને એક ધામમાં લઈ જાય એવો હોય, બે હરખા કેવી રીતે થાય? માટે સાચા અને ખોટાની પરખ હોવી જ જોઈએ, અને બહુ દ્રઢતાપૂર્વક હોવી જોઈએ. કોઈનો દ્રોહ, કોઈની નિંદા, કોઈની ટીકા ના હોવી જોઈએ, પરંતુ સાચા અને ખોટાનો વિવેક મુમુક્ષુ માટે હોવો જોઈએ. તો જે સાચો મુમુક્ષુ હોય ને એને સૌમ્ય જોવે ને એટલે એનું ખેંચાણ થાય. હમણાં એક નાનો છોકરો, નાનો એટલે આમ તો 15-16 વર્ષનો હશે, એ છોકરો કોઈ જગ્યાએ ગયો ને બ્રહ્મચારી જે કોઈ સાધુઓ છે, પૂજારી હશે ત્યાંના, એને એને ડોનટ ખાતા જોયા. ડોનટ, તમારે ડંકીન ડોનટ આવે કે એમાં ડોનટ આવે, ડોનટ એટલે બ્રેડ ને, બ્રેડ ખાતા જોયા. આ છોકરાને એના મા બાપ કોઈ દિવસ ડોનટ નથી ખાવા દેતા, અથવા તો એ જે જગ્યાએ સમાગમ કરતો હશે, સંગ કરતો હશે, ત્યાં એને નહીં ખાવાનું શીખવાડવામાં આવતું હશે કે એમાં એક્સ આવે કે એક્સ વાય ઝેડ જે કંઈ એમાં ખરાબ આવતું હશે, મને ખબર નથી શું આવે. પણ એને સીધો જે મુમુક્ષુ હતો ને, એટલે એને જેવા પેલા પૂજારીને એ ખાતા પીતા જોયા, એટલે એને પહેલો પ્રશ્ન પૂછ્યો કે હું નથી ખાતો તો તમારથી ખવાય? એનું ખેંચાણ ના થયું, પણ એને શું પ્રશ્ન પૂછ્યો 16 વર્ષના છોકરાએ કે હું નથી ખાતો તો તમારથી ખવાય? તો જે કોઈ દેવના પૂજારી હશે એને કીધું કે એ તો ખવાય, ચોખ્ખું કંપનીમાં બને છે,
પણ કંપની બને પણ એમાં એક જ આવે, એવું બધું કંઈ જોવાનું નથી આવતું કે આમાં જોયું. એ મુમુક્ષુનું ખેંચાણ એમાં થયું નહીં. કેમ? કારણ કે મુમુક્ષુ સાચો હતો. પણ જેની પાસે આ વિવેક ના હોય સાચા ખોટાનો, તો એને બધું જ હરખું લાગે. લો, કોઈ મોટા પુરુષ મુક્તાનંદ સ્વામી જેવા મળ્યા હોય ને તો એ કે મારા મોટા ભાગ, અને ગબરગણને ગોટાવાળે એવો મળ્યો હોય ને તો એ કે મારા મોટા ભાગ. મુમુક્ષુ એટલી સાવધાની તો રાખવી, નિષ્કુળાનંદ સ્વામી ના પાડે છે. નિષ્કુળાનંદ સ્વામી કે જે આપ્યું તે પણ જાય, ખાધું જે હરામીએ, શબ્દ આવો વાપર્યો છે. એના દર્શન તો દુઃખ દેન, ન થાય તો ન કીજીએ, આવો શબ્દ કેમ વાપર્યો? ના થાય તો કરતા જ નહીં, આવા શબ્દો વાપર્યા કોના માટે? વાપરે માટે. આ તો અહીં વાત આવી ને કે હરિદાસને સંતોનો સ્વભાવ જોઈને અને સંતોનું મુખારવિંદ જોઈને ખેંચાણ થયું. સૌમ્ય સાધુ હોય, મામા આપણે ગયા હતા એક જગ્યાએ, ત્યાં પેલા સંતને તમે જોયા, તમે કેવું મોઢામાંથી કહી દીધું કે સ્વામીનો ચહેરો જોઈને સ્વામી લાગે બહુ શાંત ને બહુ સરળ હશે, કહી દીધું ને. જોઈને તમને ખબર પડી ગઈ ને કે ઓહો આ સાધુ આવા છે. જોયું કેમ ખબર પડી ગઈ? એની સૌમ્યતા. એ સાધુ તો મામા ભેગારિયા નથી, એની ભેગારિયા નથી, પણ એને એક નજર મૂકી અને એને એવું થયું બહુ સૌમ્ય છે. હા, ક્યારેક ફેલ થઈ જવાય, ધ્યાન ના રાખીએ, ઘણા ઉપરથી બહુ હોજાળા હોય, ભગતો એવા હોય, ઉપરથી આમ તમને સરસ લાગે હુવાળા, પણ જો થોડી ક્યાંક પૂછડી ડબાઈ દીધી તો જય સ્વામિનારાયણ એવા હોય. પણ લગભગ મુમુક્ષુ હોય એને તરત ખબર પડે કે આ સૌમ્ય છે, અને એ જજમેન્ટ આપ્યું મામાએ સાચું જ આપ્યું. ગુરુજી પણ એ સંતને જોઈને બહુ રાજી થઈ કે બહુ નિર્મળ હૃદયના સાધુ છે. થઈ જ જાય ઓટોમેટિક, ભગવાનને ભગવાનના મોટા સાધુ સ્વામી કે એકને જોઈને હૃદય ટાઢું થાય છે, અને એકને જોઈ અને વૃત્તિઓ ચૂથાઈ જાય. કારણ શું? એકને જોઈને ટાઢું થાય એનું શું કારણ? એને મોક્ષના માર્ગે વધવાની બહુ તાલાવેલી હોય. કોઈ મુમુક્ષુને આપણે જોઈએ, અમે સંતોય કોઈ હરિભગતને જોઈએ, કોઈને જોઈએ, આપણને આમ આમ મજા આવી જાય, એના દર્શન કરીને મજા આવે. અને ઘણા આમાં ભટકાવે થાય કે આ ક્યાં અત્યારે આ ભટકાયો, આ ક્યાં મુહૂર્તમાં આપણે નીકળ્યા હતા, આ ભટકાઈ ગયો આપણને, એમ થાય. પણ ઓલાને જોઈને કેમ શાંતિ થઈ? કારણ કે એવો મુમુક્ષુ છે એટલે એને જોઈને શાંતિ થઈ. સાધુની પરખ હરિદાસને છે. સાધુઓ પાસે બેસવા ગયા, સમાગમ કરવા ગયા. સાધુ પાસે જાઓ ત્યારે સમાગમ કરવો. એક મુમુક્ષુ 5 વર્ષ પહેલાં, 6 વર્ષ પહેલાં અમેરિકામાં મને મળ્યો, આવ્યો તો પછી મારો તો સ્વભાવ ગુરુજીની આજ્ઞા, સીધું વચનાવૃત ખોલું. પાસે કોઈ બેઠો નથી ને વચનાવૃતને સ્વામીની વાત ખુલી નથી, મોટે ભાગે એમ જ રાખું. પેલા ભાઈ તો આવ્યા, 2 દી આવ્યા, 3 દી આવ્યા, 4 દી, એટલે વચનામૃત જેવું ખોલું, ઊભા થઈને હાલતા થાય. વચનામૃત ખોલું ને ઊભા થઈને હાલતા થાય. એવું સારું આમ કેમ? હવે 5 મિનિટ હું જ્યાં સુધી બીજી બધી વાતો કરું, કેટલા સ્ટોર છે ને કેમ છે ને શું છે ને આવું બધું પૂછું, ત્યાં સુધી બે અમે પૂછીએ, પણ અમારું ટાર્ગેટ એ ના હોય. લક્ષ તો ઓલું છે કે હવે આને ધીરે રહીને આની પર ચડાવવો છે, આને હરણીય ચડાવવો છે, આવું જ હોય. પણ આ ઓલો હાથમાં આવવો જોઈએ ને, ઊભો થઈને હાલતો જ થાય. મેં કીધું હવે આનું શસ્ત્ર કયું? આવે છે રોજ અને ઊભો થઈને હાલતો. મેં કહું આને કંઈક બતાવવું પડે. પ્રથમનું 50મું કાઢ્યું પછી કુશાગ્ર બુદ્ધિનું. એ દિવસે થોડી કુશાગ્ર બુદ્ધિનું વચનામૃત, એટલે આમ થોડી બહારની વાતો પણ આવે એમાં, એટલે એ બધી વાતો સાંભળતા બેસી ગયો પલાઠી વાળીને, બેસી ગયો ને પછી વચનામૃત શરૂ કર્યું. પછી વચનામૃત વાંચતો થયો, મને કે સ્વામી 35 વર્ષથી સત્સંગ કરું છું પણ ખબર નથી કે સત્સંગ શું છે, એ મને આજ ખબર પડે છે કે સત્સંગ આ છે. મંદિરના પગથિયા દેશમાં ઘસી નાખ્યા, કે મૂળ ભગવાનના બાંધેલા મંદિરોએ રોજ જવાનો નિયમ રાખતા ને રોજ જતા, પૂનમને એકાદશીએ થાળ કરાવતા ને પાટોત્સવના યજમાન પણ થતા, પણ આ વચનામૃત જ્યારે વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે હજુ તો સત્સંગી થયા જ નથી. બાકી તો એવું લાગતું હતું કે આપણે તો બધું પૂરું થઈ ગયું. જોયું, જ્યાં સુધી વચનામૃત નહોતું વાંચ્યું ત્યાં સુધી ખબર નહોતી કે અધૂરું છે. આવો ભક્તો, આ જ મંદિર છે તમારી માટેનું. હા, દંડવટ કરો ઠાકોરજીને, અહીં આવતા રહો, આગળ આગળ કરો, અહીં વાંધો નહીં.
જો આ યુવાનો સેવા કરવા આવી ગયા છે, બસ ત્યાંથી કરી લો ઠાકોરજીના દંડવટ. આવો બધાય ભક્તો, આવો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર દોડ્યા આવો. જો અત્યારે તો મંદિર ભરાઈ ગયું છે, બહારથી હરિભક્તો અહીં ઉભરાવા લાગ્યા, હવાર હાંજ રસોડું મંદિરમાં થઈ ગયું ચાલુ. એટલે ભૂખ્યા નહીં રાખીએ, સરસ મજાની હોલનામાં કાર્પેટ થઈ ગઈ છે, તમારે ગાદલું નહીં નાખવું પડે, સીધું ઓસી કુટું ઊંઘી જાવ એટલે હવાર પડી જાય, હવાર ઉઠાડવા પડશે અમારે. અને ઉપર સરસ મજાનું ઝુમ્મર લટકે છે, જોઈએ જ રાખો. હા, અને મહારાજના સિંહાસનના દર્શન તો ભાઈ ભાઈ તમે જ્યારે કરો ત્યારે ખબર પડશે. અને એ સિંહાસનના મધ્યની અંદર જ્યારે ઘનશ્યામ મહારાજ બિરાજશે, અને ગુરુજીએ જેને હેતના ટેબા ભરી ભરીને ગૂંથ્યા છે એવા એ મહારાજ છે, અને એ મહારાજને તમારા હેતથી અક્ષય સ્વામીના માર્ગદર્શનથી બહુ સરસ વાઘા વૃંદાવનના બનેલા છે, અને જે પ્રતિષ્ઠાન પાટોત્સવને દિવસે એ સિંહાસનમાં મહારાજ સોંપશે, એક વખત જેની દ્રષ્ટિમાં આવશે ચોક્કસ જિંદગીમાં એની નજરમાંથી નહીં નીકળે. દિવ્ય સિંહાસનને દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજશે, બસ ભજન કરતા રહેજો. કે ઉત્સવ મહારાજના પ્રતાપે ખૂબ સુંદર ને સરસ રીતે, ગુરુજીના પ્રતાપે ખૂબ સરસ રીતે થઈ જાય, અને તમે બધાએ વહેલા વહેલા આવો. હું એ વાત કરતો હતો કે મુમુક્ષુ છે એને સાચા સાધુમાં ખેંચાણ થાય છે, સાચા સાધુમાં ઓટોમેટિક ખેંચાય. જો ઓલાને તરત વિવેક આવી ગયો, જોયો કે આ ડોનટ ખાવાવાળો મારું કલ્યાણ ક્યાંથી કરવાનો, 16 વર્ષના છોકરાને વિવેક આવ્યો ને પાછો વળી ગયો, અને 70 વર્ષના 60 વર્ષનાને ભાન નથી ને એને એવું લાગે છે કે આ મારી પાસે સાચી મૂડી મળી છે, હજારો જગ્યાએ માથા ઘસ્યા ત્યારે મને આ સાચું મળ્યું, એને એવું થાય છે. અને ઓલાને એમ થાય છે 16 વર્ષે કે મારું કલ્યાણ આ કેમ કરશે, કારણ કે ઓલો સાચો મુમુક્ષુ છે. એટલે એવું થયું, મુમુક્ષુને આવું થાય. આ સાધુ પાસે બેસવા ગયા, હું એ વાત કરતો હતો કે સાધુ પાસે જાવું ત્યારે વચનામૃત કે કંઈક સ્વામીની વાતો કે કંઈક પ્રશ્ન પૂછવો. ઓલાને મેં કીધું પ્રથમના 50માં બેસી તો ગયો, મેં કીધું તું અત્યારે બેસી ગયો, અત્યાર સુધી કેમ ના બેઠો, મને કે જાઓ તમે ઉપર. તો મને કે હું એટલા માટે તમારી પાસે નહોતો બેસતો કે મને તો તમારી પાસે આવું ત્યારે ચા ને ગાંઠિયાનો ઈશક હતો કે સ્વામી પાસે બેહું એટલે સ્વામી થોડી વારમાં ગાંઠિયાને ચા મગાવશે. કારણ કે હું જે ઇન્ડિયાના મંદિરોમાં ફરીને આવ્યો છું ત્યાં મારે એ રિવાજ જ હતો કે હું જઉં એટલે ચા આવે ને ગાંઠિયા આવે, સંદેશ પેપર વાંચવાનું, ગુજરાત સમાચાર વાંચવાનું, ભગવાનના દર્શન કરી સીધા ચા ને ગાંઠિયા ને સંદેશ પેપર ગુજરાત સમાચાર મંદિરમાં વાંચી અને પછી સીધો ધંધે જવું. હવે લો, આવો સત્સંગ હોય, બાપ દાદાનો 35 વર્ષનો પાકો સત્સંગી હોય, હવે આ સત્સંગીને કેદી સમજાય કે મારું કલ્યાણ કેવી રીતે થશે, એને વચરામૃતની આત્મનિષ્ઠા કેદી સમજાય, સાધુ પાસે ચાન ગાંઠિયા ગોતે એનું કલ્યાણ કેમ થાય. એટલે મુમુક્ષુએ એક વાત બહુ નક્કી રાખવી કે ભગવાન, જો જે દુકાનમાંથી જે માલ લેવાનો એ લેવાય ને, કાર્પેટની દુકાનમાં જઈને તમે કોઈ હીરા દો તો, અને હીરાની દુકાનમાં જઈને કોઈ કાર્પેટ આપો તો ના થાય. એમ ભગવાનના સાધુ પાસે મુમુક્ષુ જાય ત્યારે શાસ્ત્રો શીખવાડે છે કે તમે એની પાસે જાઓ ત્યારે તમારા કલ્યાણની વાતને જ પૂછો, તમે કાંઈ શાસ્ત્રના પ્રશ્નોને જ પૂછો, તમે એની સાથે એવી જ ચર્ચા કરો કે જેનાથી આપણું આત્યંતિક કલ્યાણ થાય. હવે ચાંદ ગાંઠિયાથી તો ખબર નહીં ક્યું કલ્યાણ થતું હોય અને ક્યાં શાસ્ત્રમાં લખ્યું હોય એ મને ખબર નથી કે ચાલો ભાઈ મંદિરના ચાન ગાંઠિયા જમો એટલે સીધા ધામમાં જાઓ, એવું લખ્યું હોય એવું ક્યાંય નથી. હે, સંત પાસે જઈએ ત્યારે ચાને ગાંઠિયા જમીએ રે ક્યાંય ભજન આવે છે એવું, સાધુ પાસે જઈએ ત્યારે ચાન ગાંઠિયા ગોતીએ એવું ભજન આવે છે, કહો. અત્યારે લખ્યું હોય તો ખબર નહીં, અત્યારે તો નવો થાળ લખી નાખે. હા હા, કવિ બધા ધ્યાન રાખજો ભાઈ, આવી કવિતા ભૂલથી ના બનાવતા, નહીં તો 100 વર્ષ પછી કેટલાના કલ્યાણ બગડશે. 100 વર્ષ પછી તો એ તમારું કાવ્ય હોય ને એવું કહેવાય કે ભાઈ આ તો બહુ મોટા કવિ થઈ ગયા, પૂર્વે મહારાજના કેવા મોટા ભગત, એને કીધું છે સાધુ પાસે ચાન ગાંઠિયા જમવા જમવું રે લોલ રે લોલ, પછી એ લોલે લોલ સત્સંગ હાલે. એટલે ભલા થઈને એવું કાંઈ લખતા નહીં,
હા, એવું કાંઈ વાંચતા નહીં. નંદ સંતોએ લખ્યું છે અને ભગવાનના એવા અત્યારના આધુનિક સંતો ભક્તોએ લખ્યા છે, એ શબ્દો બરાબર છે. આ ગયા હરિદાસ. અને સંતોએ વિચરણનું કારણ પૂછતા, સંતોને પૂછ્યું તમે શા માટે વિચરણ કરો છો સંતો, ત્યારે સંતો કે અનેક જીવોના કલ્યાણને અર્થે અમારા ઈષ્ટદેવની આજ્ઞાથી વિચરીએ છીએ. અનેક જીવોના કલ્યાણ કરવા પૃથ્વી પર વિચરણ છે અમારું. ભગવાનના સાધુ તો એટલે જ વિચરણ કરે ને. આ વિદેશની અંદર કંઈ હું શોખ છે, ઋષિ સ્વામીનો શોખ છે કે અંગ્રેજી આવડી તો લો આવે અમેરિકા રહેવું, એવો કંઈ શોખ છે? ભગવાનને ગુરુજીને આજ્ઞા એટલે રે કહો. બાકી અંગ્રેજી આવડતું હોય તોય શું, અને ઉર્દૂ આવડતું હોય તોય શું, સંસ્કૃત આવડતું હોય તોય શું, અને ગુજરાતી પૂરું કમ્પ્લીટ આવડતું હોય તોય શું, ભગવાનને મોટાની આજ્ઞાથી જીવોના કલ્યાણને અર્થે આટલા જીવોને સમાસ થાય એટલે સાધુ રે કહો. પણ જેને સમજાય નહીં એને એમ લાગે હા કે સાધુને તો અમેરિકા ગળે વળગ્યું છે. એવું લાગે સાધુને તો અમેરિકા ગળે વળગ્યું, અને ધ્યાન ના રાખે તો વળગી જાય. હા, વિચાર જોઈએ કે ભાઈ આજ્ઞાથી શું, નહીં તો સારું બહુ પછી આ એસીમાં બધે રહીએ અને રોજ કાજુ બદામ વચ્ચે રહીએ અને પછી અહીંથી અચાનક જવાનું થાય અને સારું દેશમાં જઈને સિંગદાનાય ના મળે યતીશ ભગત, તો દુઃખ તો થાય સારું. હા, એટલે વિચાર રાખવો પડે. ત્યારે મંત્રીએ પ્રશ્ન કર્યો, કળિયુગમાં તમે જીવોના કલ્યાણ શું કરી શકવાના છો? હા હા, હરિદાસ મોક્ષું તો છે પણ સંતોને પ્રશ્ન પૂછ્યો કે તમે કળિયુગમાં જીવોના કલ્યાણ કરી શકશો ખરા? આ કળિયુગના જીવો તમને ખબર છે કેવા હોય? એ રૂડા રૂપાળા અહીં જેવા દેખાય એવા ના હોય, પાછળ તો કેટલું બીજું હોય. આવી એ જીવોના કલ્યાણ તમે કેમ ના કરવાના? રામ કૃષ્ણને દત્તાત્રેય વગેરે અવતારો કલ્યાણ કરી શકે, તમે કંઈ આમ ભગવા કપડા પહેરે કલ્યાણ ના થાય, અવતારો આવે ને તેદી કલ્યાણ થાય. તમે તો માણસ છો, હું કલ્યાણ કરો? ઘણાની આવી સમજણ નથી હોતી. હવે હું આવે એ સાધુ ને, આપણે ગ્રહસ્થ ને એ ત્યાગી, હું ફેર, આપણે બે આંખને એને બે આંખ, આપણે નાકને એને નાકીએ જમે ને, આપણે આપણા કરતાં સારું જમે. તમે જોજો જ ખરા, તમે જોજો જ ખરા, આપણાથી સારું જમે છે, આપણા કરતાં સારી ગાડીઓમાં ફરે છે, આપણા કરતાં સારા બંગલામાં રહે છે. એક જણાએ નહોતું કંડારી સંત નિવાસનું વર્ણન કર્યું એકવાર, ઓહો કે આરસ પાથરી દીધા છે આખા સંત નિવાસમાં. ઓલા રાજાની રાની છે, સોનું પાથરી દે તોય મહારાજને ઓછું પડે, પાથર તારામ તાકાત હોય તો. સોનાની ટાઇલ્સો નાખીને સાધુને હુવાડ દઈશ ને તોય મહારાજ બહુ રાજી થશે, એની રાની છે. લો એને એમ ટીકા કરી, આખા સંદેશમાં આરસ પાથરી દો તો ભાઈ સાધુ થઈને રહે ને ભેગો તો તને આરસમાં હોવા મળશે, કેમ શું ફેર? શ્રીજી મહારાજે એટલે વચનાવતમાં કીધું, ભગવાનના સાધુ છે તો ભવ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે, અધિક છે. ક્યારે ખબર પડે? એની ભેગા રે જોવે. અહીંથી સંતો સાંજે સેવા કરતા હોય, પોણા બારે યુવાનોને કહેવું પડે કે અક્ષય સ્વામી નીલકંઠ સ્વામી જાઓ ના, હવે તમે જમાડલો ને. 12માં 5 બાકી હોય ત્યારે સંતો બેહે, એ પેલા ધકેલે ત્યારે એને યાદ રહે 12માં 5 બાકી છે, દોડીને આવે પેલા ધકેલે ત્યારે. હવે જમવાનું ભૂલાઈ જાય ત્યાં હું, આ કદાચ કલર ના થયો હોય તો એને કોઈ દંડ કરે, ફાંસીની સજા કરે? ચાલો ભાઈ કલર ન થયો, ફાંસીની સજા કોઈ કરવાનું છે? ચાલો ભાઈ આ ડેકોરેશન ના થયું એટલે તમને હવે આ બધું કેન્સલ, એવું કંઈ થવાનું છે? એનાથી કે એને શું ફેર પડે છે? કાંઈ ફેર નહીં. છતાંય પણ શા માટે કરવાનું? મહારાજને મોટા સાધુને ભક્તો રાજી થાય એટલે. લો હવે એવા સાધુને આપણે ગોતવા જઈએ, હવે એની ભેગા રહીએ, પણ એ સમજી રાખ્યું હોય તો જ આપણને ખબર પડે ને કેવા હરિભક્તો. ગઈકાલે એકાદશી હતી, 12માં 7 મિનિટ બાકી હતી બરાબર, તે ચિરાયુ ભગત મને કે સ્વામી 12માં 5 જ મિનિટ બાકી છે, એટલે જળ ધરાવવું હોય તો ધરાયા હોય એમ. એનો કહેવાનો અર્થ કે 12માં 5 મિનિટ બાકી છે, જળ ધરાવવું હોય તો ધરાયા હો. ટૂંકમાં એ સેવા કરે છે. મારું હંમેશા, હું બહુ સ્થૂળ વસ્તુને બહુ ના જોઉં, ખબર નહીં મારું પહેલેથી મારી દ્રષ્ટિ જ એવી છે, મારો વિચાર એવો. હું કોઈ આમ બહુ ઉપર હોય હું હંમેશા સૂક્ષ્મમાં જ જોઉં, કારણ કે એનું રિઝલ્ટ બને ત્યાં સુધી પરફેક્ટ મળે. મેં એ વિચાર્યું કે આ વ્યક્તિ અત્યારે થર્મોકોલની સીટો લગાડે છે,
આ અત્યારે કલર કરે છે, અત્યારે સિંહાસન આ ફિટિંગની અંદર એનું મગજ વ્યસ્ત છે, બધાનું મગજ તો સિંહાસનમાં જ હતું ગઈકાલ, પણ એને એવું અનુસંધાન છે કે 12માં 5 બાકી છે અને સંતો અહીં છે, તો સંતોને જળ ધરાવવું હોય તો 12માં 5 બાકી છે અને ધરાઈ લે. જોયું, એક વખત મામાએ ક્યાંક કીધું હતું 12માં 5 બાકી હતી કે 12 વાગવાયા છે સ્વામી, જમાડવાનું પાણી પીવાનું પી આવો. એના પરથી આપણને ખ્યાલ આવે કે આને સેવા કરતાં કરતાં પણ સાધુની અંદર આત્મબુદ્ધિને અનુસંધાન છે. જોયું, બાકી એ ક્યારે ખબર પડી કે જ્યારે પ્રસંગ બન્યો તો ખબર પડી ને કે આને આ સેવા કરતાં પણ એ અનુસંધાન છે કે સાધુ તરસ્યા છે. અને દરેકનું અલગ અલગ હોય, કોઈને આ, કોઈને આ, કોઈને આ, કોઈને આ, બધી દૃષ્ટિ હોય ને. હરીશભાઈ કેટલી વખત કે સ્વામી તમે જમી લો, બધું પછી પડતું મૂકો, બધું પછી કરજો, કે જમવું પડે કે સ્વામી, જમ્યા વિના ના થાય કામ. લો, એ અનુસંધાન. બાકી સાધુ જમ્યા કે ભૂખ્યા રે, હવે આપણે કરો, થઈ ગયું છે આપણું, થઈ ગયું, વાંધો નહીં. સ્વામીને તો તપે કરીને, કાર્યાણીનું 10મું હું કે સ્વામી તમને નહીં ખબર, સાધુએ તો તપે કરીને ભગવાનને રાજી કરવા. ઓલો ભગત કે અરે આ સંતો જુઓ ને, જમ્યા નહીં, પાણી નથી પીધું ને રાત પડી ગઈ. ના ના, બરાબર કરે સંતો, બરાબર કરે છે. કાર્યની 10મું નથી એ સંતોને તો એવું હોય જ. લો, એ બરાબર છે, સ્વામીને વિચારવું જોઈએ પણ હરિભગતને તો આમ જ વિચારવું જોઈએ ને. પણ મને એ ગઈકાલે એને કીધું ત્યારે મારો તરત વિચાર ત્યાં પહોંચી ગયો કે આને આટલી સેવામાં સાધુની અંદર આત્મબુદ્ધિ કેવી છે કે તરસ સાધુને લાગી 12માં 5 બાકી છે સ્વામી પાણી પીવો એમ. ત્યારે આપણને લાગે કે ભાઈ છે, ભક્તો કેવા હોય છે. કહેવાનો અર્થ, ભેગા રહેવાથી ઘણો બધો પરિચય થાય, એ સૂક્ષ્મ પરિચય છે, એ ક્યારેય પણ છૂટે જ નહીં તમને. આવી એ જે મને બન્યું હોય કે આ મેં જે કીધું એ મને સ્મૃતિમાં એવું ને એવું આમ દેખાય, સંભળાય, કારણ કે એ વખતે બરાબર સૂક્ષ્મ દ્રષ્ટિથી કેળવાયું ને, એટલે એવું ને એવું જ રહે, એમાં ફેર ના પડે. કહેવાનો અર્થ એ છે કે ભગવાનના સંતો પાસે જ્યારે જઈએ ત્યારે કલ્યાણની અપેક્ષા રાખીને જવું. આ કહે છે રામકૃષ્ણને દત્તાત્રેય વગેરે અવતારો કલ્યાણ કરી શકે, આમ કટાક્ષમાં કહ્યું ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ જણાવ્યું, હરિદાસ આ બધા સંતો અવતાર રૂપ જ છે. આ તો ભાઈ અખંડાનંદ બ્રહ્મચારીએ હરિચરિત્રમ ગ્રંથમાં લખ્યું છે, મારા ને તમારા જન્મ નહોતા થયા અને આપણા આગલાના જન્મ નહોતા થયા અને એની આગલાના જન્મ નહોતા થયા ને તેદી લખેલું છે. તમારી પણ ત્રીજી પેઢીનો જન્મ જે દી નહોતો થયો ને તે દી આ ગ્રંથ લખાયેલો છે. જે દિવસે લાઇટ નહોતી અને જે દિવસે છાપખાનું નહોતું તે દી લખેલું છે. કહો હવે આને શું કરવા લખ્યું હશે, એને કંઈ અને કંઈક તો સમજાવવું હશે ને. આ લોકો આવા પોથા લખીને ગયા તો એ સમજાવવું છે શું? ક્યારે બોલી શક્યા હશે સ્વરૂપાનંદ સ્વામી કે હરિદાસ આ બધા સંતો અવતાર રૂપ જ છે, એમ કહીને હરિદાસને સંતોના મૂળ સ્વરૂપના દર્શન કરાવતા ઘણા સંતો અક્ષર મુક્ત હતા. હરિચરિત્રમના પહેલા પ્રકરણના 21મા અધ્યાય 8-31 શ્લોક એની અંદર આ વાત છે. બોલો, ઘણા અવતાર સ્વરૂપે હતા, ઘણા અક્ષર મુક્ત હતા અને ઘણા અવતાર સ્વરૂપે હતા. કોઈ દ્વિભુજ, કોઈ ચતુર્ભુજ, કોઈ અષ્ટભુજ, તો કોઈ સહસ્ત્રભુજ. કોટી સૂર્યચંદ્રની કાંતિને ઝાંખી કરે એવા સંતોના સ્વરૂપને એક ઘડી સુધી રાજાએ નિરખ્યા. એક ઘડી એટલે 24 મિનિટ સુધી કોઈક સાધુ ચતુર્ભુજ, કોઈ સાધુ અષ્ટભુજ, કોઈ સાધુ અક્ષરના મુક્તો ને કોઈ સાધુ અવતાર રૂપ. હવે આ ભેજામાં બેસી જાય, ચાલો કોઈ કે આ તો એવું હોય કરું સાધુ છે ને, ઘણા તો એવા એવા અત્યારે જન્મ થયા, અક્ષર દાયાના એવા જન્મ થયા છે કે વચનામૃતને માનવા તૈયાર છે કે વચનામૃત લખ્યું કોને, સાધુએ લખ્યું ને, ત્યારે સાધુ સાધુનો જ મહિમા લખે ને. આ આ અખંડાનંદ બ્રહ્મચારી આખરે તો સાધુ જ ને, એટલે એમને લખ્યું. જો એ આ જ ગ્રંથ વાંચશે પણ વાંચીને અંદરથી ગ્રહણ શું કરશે, સાધુ સાધુનું જ ગાઈને અને સાધુ સાધુનું જ લખે ને. ભાઈ સાધુ એટલે સાધુનું ગાય નહીં, જે આ જે વાતો લખી છે એ ખરેખર ભગવાનના ચૂંટેલા જે ભગવાનના સંત છે એના માટેની આ વાતો છે, ભક્તો છે એના માટેની આ વાત છે.
એવા જે છે એ તો છે જ, એનાથી કાંઈ એવું નથી કે કોઈ વાત લખી તમે અખંડાનંદ બ્રહ્મચારીને એમનો મહિમા વધારવો છે કે આજે કોઈ સંત વાંચે તો એને એનો મહિમા વધારવો છે. આ તો સમગ્ર જીવોના કલ્યાણને અર્થે છે. આપણને આપણી પ્રાપ્તિ સમજાય કે મહારાજ પાસે તો કેવા સાધુઓ થયા હતા. અવતારો પણ ભગવા કપડાં પહેરીને મહારાજ પાસે રહ્યા છે. તો શું પૂર્વે અવતારો હતા તો આજ અવતારો આ પૃથ્વી પર ના આવે? આજ અક્ષરના મુક્તો આ પૃથ્વી પર ના આવે? અને જો આજ ના આવે તો જીવોના કલ્યાણ થાય કેમ? પરોક્ષથી ભૌતનો પાર આવે નહીં. પ્રગટ ઉપાસના સૌથી મોટી કલ્યાણ માટે તમને કે મને આ પૃથ્વી ઉપર જ મહારાજને મળેલા હોવા જોઈએ તો જ મારું તમારું કલ્યાણ થાય. બાકી આપણે એવું વિચારીએ કે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી થઈ ગયા તો કલ્યાણ કોઈ દી ના થાય. આજ મળેલા જો એવા છે મને તો કલ્યાણ થશે, નથી મળેલા તો નહીં થાય. શું મામા કડી છે કલ્યાણની ને એની ગાવ તો? હા, પ્રગટ પ્રભુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ મળે કલ્યાણ, પ્રગટ પરચા પડે પડે પૂરે છે શ્યામ સુજાન. પણ હજુ એક કડી કલ્યાણ નિર્ણયની છે મામા. તમે ગાવ છો ને કે કલ્યાણ ક્યારે થાય? તો ભગવાનના પ્રગટ, કા ભગવાન પ્રગટ મળે, કાં તો ભગવાનને મળેલા પ્રગટ સંત મળે, એ વિના ક્યારેય કલ્યાણ ન થાય. કલ્યાણની કડી છે. કોટી કોટી જન્મ સુધી મહેનત કરે પણ પ્રગટ વિના ના થાય. એટલે તો મધ્યના 21માં મુદ્દાનું વચનામૃત, એમાં શું કીધું? પરોક્ષ ભગવાનને વિશે જેવી પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ભગવાનને વિશે આવે, પરોક્ષ સાધુ જે છે એને વિશે જેવી પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ સાધુને વિશે આવે તો એને કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો છે. મહારાજ કે આ વાતને એકવાર કહે સમજો કે લાખ વાર કહે સમજો. આજે મને સત્સંગની અંદર મારે બહુ તાકાતવાળા થવું હોય ને, બહુ બળિયા થવું હોય ને, તો હું એવું કહું મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી એ મને સમાગમ આપશે તો હું બળિયો થઈશ. કરોડ જન્મ સુધી એમ કરું ને તોય ના થાય. પણ એ મુક્તાનંદ ને ગોપાળનનો આવિર્ભાવ આમાં જેમાં હોય ને એનો સમાગમ અહીં જો પ્રત્યક્ષ કરું ને તો થવાય, તો થવાય. સત્સંગમાંથી તમે હું પડવાના થયા હોઈએ તો કાંઈ મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી પ્રગટ થઈને કહેવા ના આવે કે ક્યાં આલ્યો. પણ આજનો કોક હોય, અરે નાનો હોય, તો એ આપણને કે ભગત હમણાં દેખાતા નથી, કાંઈ ખોટું લાગ્યું છે, કાંઈ અમારથી કહેવાઈ ગયું છે ભગત, એમ કરીને પૂછે અને પાછો લાઈન પર લાવે કે રે. પણ આપણે ગોપાળન સ્વામી મૂર્તિની રોજ પૂજા કરતા હોય એ તો મોટા મુક્તો જ છે, આપણી રક્ષા કરે અવશ્ય મેવ જેદી તેદી. પણ શાસ્ત્રનો સિદ્ધાંત છે કે પ્રત્યક્ષ મળેલા હોવા જોઈએ. ઘણા ભગવાનના અને ભગવાનના સંતના પેલા એમાં રહેવાય નહીં ને. એટલે એક ભગતને મેં પૂછ્યું, ભગત તમારા ગુરુ કોણ? 2000ની સાલમાં પૂછેલું. હા, તમારા ગુરુ કોણ? સ્વામી જો અત્યારે છે ને કંઈ ગુરુ કરવા મને માલ લાગતો નથી. કોણે ગુરુ કરવા કે? કોને ગુરુ કરવું કે? આ બધા હારી ગાડીઓમાં ફરે ને બધી મોટી મોટી સંસ્થાઓ બાંધે ને આ કરે ને તે કરે, આમાં ગુરુ કોને કરવા મારે? બરાબર છે. તો ક્યાં તમે હિમાલયન ટોચ પર તો જાઓ ભાઈ, ત્યાં તો કોઈક લંગોટી પહેરેલો મળશે, પણ ગુરુ તો કરો. મન કે પછી મેં નક્કી કર્યું કે આ જો આ ગોપાળન સ્વામીની મૂર્તિ પધરાવી દીધી છે, સ્વામીને ચાંદલો કરી દઉં, સ્વામીનું ગુરુ પૂર્ણિમાએ પૂજન કરી લો, આ મારા ગુરુ. મેં કીધું કેટલા વર્ષથી ગુરુ માનો છો ગોપાળન સ્વામીને? તો કે સ્વામી 25-30 વર્ષ નો હતો તે દી. મેં કીધું આજ કેટલી ઉંમર થઈ? તો કે આજ તો 60 વર્ષ થયા. મેં કહું 60 વર્ષમાં ગોપાળન સ્વામી એક વખત ના કીધું તિલક ચાંદલો કરતા થાવ? એક પણ વખત ના કીધું? આ કપાળ કોરું રાખો છો, તિલક ચાંદલો નથી કરતા. ત્યાં ગોપાળન સ્વામી જેવા પુરુષે એક વખત તમને ના કીધું ડુંગળી લસણ ખાવ છો? તો કે આ ડુંગળીના ભજીયા તો કે 15 દિવસ ખાવ જ. તો મેં કીધું તમે ડુંગળી લસણ ખાવ? ગોપાળન સ્વામીએ કોઈ દી કીધું નહીં ડુંગળી લસણ ના ખવાય એમ. પૂજા કરો છો? તો કે ના, રોજ ખાલી ભગવાનને પગે લાગી લો. મેં કહું ગોપાળન સ્વામી કોઈ દી ના કીધું પૂજા પેટી કરો? તો કે ના. મેં કીધું એટલે છે ને આ ગોપાળન સ્વામી તો સાચા જ છે, એ ખોટા નથી, એ સાચા જ છે, એની પૂજા છે એ સાચી જ છે.
પણ ગોપાળન સ્વામી એવું કહે છે, અત્યારે હું જે સ્વરૂપે પૃથ્વી પર વિચરણ કરતો હું એ સ્વરૂપને ખોળો તો કલ્યાણ થશે. ગુરુ તો સાચા જ કરે છે, પણ ગુરુ બોલતો ચાલતો હામે ગોતો તો થશે? તો હજુ નથી મળ્યા, હજુ નથી મળ્યા ને હજુ એમના એમ જ છે, એમના એમ જ છે. બોલો એ વરી થોડું કંઈક આપણું એ વખતે હશે તો થોડું કીધેલું, થોડોક વરી ચાંદલા કર્યા, પાછા ચાંદલા ગયા, જતા રહ્યા. પ્રત્યક્ષ, પ્રત્યક્ષથી જે થાય પરોક્ષથી કોઈ દી ના થાય, બહુ વાત નક્કી છે. એટલે પ્રત્યક્ષનો બહુ મહિમા. કીધું આ બધા અક્ષરમુખ ઘણા અવતાર સ્વરૂપે હતા, આ બધું જોયું હરિદાસે. અને હરિદાસે આવું એક ઘડી સુધી જોયું ને ત્યારે પગમાં પડી ગયો. લો, અદ્ભુતાનંદ સ્વામી આ જ પ્રસંગ લખતા લખ્યું છે કે સ્વરૂપાનંદ સ્વામીને ત્યાંના વૈષ્ણવોએ કોઈ પૂછ્યું કે તુમારે મેં કોઈ કૃષ્ણ જેસા હે? સ્વરૂપાનંદ સ્વામી કે દેખ યે સબ કૃષ્ણ, ત્યાં તો 250 સાધુ કૃષ્ણ રૂપે દેખાય. આ જ પ્રસંગથી કીધું છે. આચાર્ય રઘુવીરજી મહારાજ એમને દુર્ગપુર મહાત્મ્ય નામનો ગ્રંથ લખ્યો છે. દુર્ગપુર મહાત્મ્ય, એ દુર્ગપુર મહાત્મ્યના 49મા અધ્યાયની અંદર 1-40 શ્લોક છે, એની અંદર આ વાત આવે છે. શ્રીહરિએ પોતાના નિવાસસ્થાનરૂપ અક્ષરઓરડી પાસે કૂવો ખોદાવ્યો. મહારાજે અક્ષરઓરડી પાસે કૂવો છે જેને ગંગાજળિયો કૂવો કહે છે. પૂનમને દિવસે એને પૂનમ્યો કૂવો પણ કહે છે. પૂનમના દિવસે એને પાણી આવેલું. ગંગાજી પ્રગટ થયા, ત્યાં ગંગાજી પ્રગટ થયા એટલે એનું નામ ગંગાજળિયો, અને પૂનમે પ્રગટ થયા એટલે પૂનમ્યો. આવું ઐશ્વર્ય જોઈને આશ્ચર્યથી ગરકાવ થયેલા લાડુબાએ કહ્યું, મહારાજ આપના પ્રતાપથી આ કૂવામાં ગંગાજી પ્રગટ થયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે વૃંદાવનના ગોપ ગોપીઓ, ગોપ ગોપી અને ગોવાળોને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પ્રાપ્ત થઈ હતી. શાસ્ત્રોમાં આવું કીધું છે, કારણ કે શ્રીમદ ભાગવતની કથા, શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા એ પહેલાં એભલ બાપુના પરિવારે 7 વખત શ્રીમદ ભાગવતની કથા સાંભળેલી. અને ભાગવતમાં જ્યારે જ્યારે આવે કે ભગવાન પ્રગટ થયા ત્યારે લાડુબા, જીવબા ને એભલ બાપુ બધાએ ગોતતા કે ભગવાન પૃથ્વી પર અત્યારે પ્રગટ હશે, આપણને મળી જાય તો. જ્યારે જ્યારે વાત આવે ત્યારે ખોળતા. અને એટલે જ માચા ખાચરને કહી રાખેલું કે તમારા ભગવાન જ્યારે સરદાર આવે ત્યારે અમારે ત્યાં લઈને આવજો. એ ગઢપુરવાસી રાધાજી ને લક્ષ્મીજી પણ ભગવાનની સેવા કરે છે, તેમનું મહાન ભાગ્ય ગણાય. લાડુબાન જીવબા કહે છે, તે જ પ્રમાણે અમોને અવતારી એવા આપની સેવા મળી તેથી અમારું પરમ ભાગ્ય છે. આ સાંભળીને શ્રીહરિ બોલ્યા, અવતારોના સમાન ઐશ્વર્યવાળા આ બ્રહ્મ સ્વરૂપ સંતો છે. આ તો મહારાજ બોલ્યા. અને કોણે લખ્યું છે? આ સંપ્રદાયના પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજે લખ્યું છે. આ જેને ના પચે એ આ સંપ્રદાયનો નથી, કારણ કે પ્રથમ આચાર્યની લખેલી વાત જેને ના પચે, આ સંપ્રદાયના ગાદી ઉપર જેને મહારાજે સૌથી પહેલાં બેહાડ્યા એની કહેલી વાત જેને ના પચે તો એને એવું કહેવાનો અધિકાર જ નથી અવતારોને એક કરીને કે હું મૂળ સંપ્રદાયનો ને મૂળ અમારું મૂળ છે. અવતારવાદ એક કરીને રઘુવીરજી મહારાજ જેવા એક મહાપુરુષ આવું લખે છે. બોલો, અવતારોના સમાન ઐશ્વર્યવાળા બ્રહ્મ સ્વરૂપ સંતો છે, તેઓને મેં અહીં રાખ્યા છે, તેથી મારા સાક્ષાત યોગને પામેલા તમારા સૌનું જેવું મહાન ભાગ્ય છે તેવું બીજા કોઈનું સદભાગ્ય નથી. આ તો અવતારો સ્વરૂપ અવતારો જેવા સાધુ છે અને મેં રાખ્યા છે તમારા દરબાર ગઢની અંદર. તમારા બહુ મોટા ભાગ છે રાધાને લક્ષ્મીજીને જે અવતારોની સેવાઓ જે ધામમાં રહ્યા થકા કરે છે ને, એ અવતારો અહીં ભગવા કપડાં પહેરીને મારી ભેગા રહે છે, મારા વચને પૃથ્વી પર ફરે છે. બોલો, આવું કીધું. અવતારો પૃથ્વી પર આવે ને ત્યારે કોઈ અવતારના ચરણારવિંદમાં જેવા કળા અવતાર, અંશ અવતાર, તેના ચરણારવિંદમાં ચિહ્નો હોય, ચિહ્નો હોય. તો એ ચિહ્નો હું ઘણી વખત કથામાં કહું છું કે ભગવાનના મોટા પુરુષોના હાથ અને પગમાં આજે એવા મહાપુરુષો થઈ ગયા. દાદા ગુરુજી હતા, આજાન બાહુ હતા, બેય પગમાં ઉર્ધ્વરેખાઓ હતી, બેય પગમાં ઉર્ધ્વરેખાઓ હતી. આજ આજ એવા થઈ ગયા, આજ એવા છે પુરુષો આ પૃથ્વી પર. એ અવતારો સ્વરૂપ કેમ ના કહેવાય, કેમ ના કહેવાય? જેના અરે રાજાઓ એવા મોટા મોટા હતા, જે મોટા મોટા હરિશ્ચંદ્ર જેવા જે જે રાજાઓના નામ છે ચક્રવર્તી રાજાઓમાં, એ બધા અવતારો હતા, અવતાર સ્વરૂપ રાજાઓ હતા.
અવતારો, ભગવાનના અવતારો તો અનંત થાય છે આ પૃથ્વી પર, અનંત આજે છે. અવતાર થવા, અવતાર હોવા એ તો બહુ સામાન્ય વસ્તુ છે, હોય પણ અવતારોના ભેદ છે. અંશ અવતાર, કળા અવતાર, પૂર્ણ અવતાર, આવા બધા ભેદ છે. વિભુ અવતાર, અવતારોના ભેદ છે. પણ ના હોય એવું નથી, વાત બહુ સત્ય છે, બહુ સત્ય છે. આ પ્રકારે શ્રીહરિના સાધુ રૂપે અવતારો સ્વયં અવતર્યા હતા. લો આવું કહે છે ગોપાળાનંદ સ્વામીની એક વાત વાંચું બેઠી, પછી કથા પૂરી કરું. આપણે તો અત્યારે હમણાં સર્વોપરીનો પ્લાવ જ આંકવો છે. આ સર્વોપરી આ છેલ્લું વચનામૃત છે ને, અંત્યનું 38મું, આપણે આ જ વાતો કરવી. ત્યાં સુધી ગુરુજીની પધરામણી થઈ જાય ને, ભાઈ ગુરુજી અહીં 2 વીક રોકાવાના છે ને, ગુરુજીને કહીશ ફરી અંત્યનું 38મું ચલાવો. પહેલેથી ગુરુજીના મુખારવિંદે જ અંત્યનું 39મું પૂર્ણાહુતિ કરીને વચનામૃતની આરતી ગુરુજીની વ્યાસપીઠે બેહાડીને કરવી છે, એટલે હું આમાં લાવું છું. બધું લક્ષ હોય અમારું, આજ પૂરું કરવું હોય તો આજ થઈ જાય, લક્ષથી ચાલું છું. કે ગુરુજીના મુખેથી વચનામૃતની પૂર્ણાહુતિ ગુરુજીના મુખે થાય અને ત્યારે વચનામૃત ગ્રંથનું પૂજન થાય, ગુરુજી વક્તા પદે હોય ગુરુજીનું પૂજન થાય અને આરતી થાય પૂર્ણાહુતિ. પછી જે નવો ગ્રંથ પાછા ગુરુજી સિલેક્ટ કરીને આપશે એ ગ્રંથ ઉપર પાછી કથા આગળ ચલાવું છું. પણ એવું મારું આમ પહેલેથી લક્ષ્ય હતું, એટલે આમ ધીરો ધીરો હાલ્યો જઉં છું. અને તમને બધાને કંઈ એવું થતું નથી કે સ્વામી કેમ, પણ વાંધો નહીં, તમે જેટલું ઊંડા જાય સારું જ છે. અને અહીં ચરિત્રો જ આવે છે, મારે રોજ ચરિત્ર ગાવાના અને મને મજા આવે. આવું મને તો ઉપાસનાની સર્વોપરિતાની વાત આવે ને, બહુ થઈ ગયો. કહો, હમણાં એક ડૉક્ટરને મળવા ગયો તો એક ડૉક્ટર કે અમને કે આ FAIના પ્રમુખ છે ને, આના આના છે ને, આના પ્રેસિડેન્ટ છે, એ બહુ ભલા ડૉક્ટર. એટલે મને કે સ્વામી આ ઉત્સવ આવે છે, પત્રિકા લઈને આવજો તો હું મોટા મોટા માણસોને પત્રિકા અપાવીશ. એટલે મેં કહ્યું સારું ભાઈ હાલો. ગયા પત્રિકા એટલે મને પરિચય આપે, આ FAIના પ્રમુખને, આના પ્રમુખને, આના પ્રેસિડેન્ટને, આના છે ને, આને આટલું છે ને આટલું છે. હું હાય આ કરું, મને ખબર નથી. એ જે 5 વસ્તુ જે બોલ્યા કે આ આ કંપની છે, આ કંપની, મને ખબર નથી કે ભાઈ આ શું છે, આ હાનું સંગઠન છે, આ સાની જે હાના પ્રેસિડેન્ટ છે, કોને ખબર, ડોકું ધૂનાવાનું. આ મેં ગાડીમાં કીધું ઋષિસ્વામી, મેં કીધું આ મારો વિષય નહીં, મને તો કહો કેક, મને વચનામૃત વચનામૃત ખોલીને કંઈ કહો તો મને મજા આવે. બાકી આને આ જીવને હું પત્રિકા આપીને આવે ને હાર પહેરાવો એટલે પૂરું, જય સ્વામિનારાયણ, આપણી શોભા થઈ ગઈ કે આવે. બાકી મેં કહું આ ડૉક્ટર બરાબર છે, ભાવનાવાળા છે, સજ્જન છે, પણ એ આ બધો બીજો બધો પરિચય આપે, જરૂરી છે, એ પણ જરૂરી છે. યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રસંગમાં બધું જ જરૂરી છે. પરંતુ જેની જેવી રુચિ, સાંભળો ગોપાળાનંદ સ્વામીની વાત. ગોપાળાનંદ સ્વામીએ શુદ્ધ ઉપાસનાની વાત કરી છે ભાઈ. ચોખ્ખી ઉપાસના કરવી, તેમાં લોચો પોચો ન રાખવો, લોચા રહેવા જ ના દેવા ઉપાસનામાં. અને જે ઉપાસનામાં ભેદ પડે છે તે પક્ષપાતે કરીને પડે છે. આ ગોપાળાનંદ સ્વામી 200 વર્ષ પહેલાં બોલ્યા, જે ઉપાસનામાં ભેદ પડે છે એ પક્ષપાતે કરીને પડે છે. કેમ, જે પોતાનો પક્ષ રાખ્યા સારું, પોતાના જે સેવક હોય તેને કહે લક્ષ્મીનારાયણ છે તથા નરનારાયણ છે, તે જ મહારાજ છે. આ વાસુદેવ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી છપાયેલી વાતો છે. આછા વાતો કંઈ એવી નથી કે આજ લખી નાખી કોઈ, વાસુદેવ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી છપાયેલી વાતો છે. તો મહારાજશ્રીએ તેની કેમ છાપવા દીધી હશે. અને પોતે તો જેમ સમજતા હોય તેમ સમજે, માટે આપણે કોઈ અવતારને વિશે મોટપ ન સમજવી, કોઈ અવતારને વિશે મોટપ ના સમજવી આપણે. અને મહારાજ સર્વ અવતારના અવતારી પોતે એક જ છે, અને અવતાર માત્રના સ્વામી છે, અને બીજા સર્વે અવતાર મહારાજના ભક્ત છે. હવે આ કદાચ કોઈ કે હાલો ખોટી છે પછી છપાઈ છે, પણ આગલા ગ્રંથો તો નંદસંતોના લખેલા છે, ભાવ તો એક જ આવે છે ને. એવું જ સમજવું કે અવતાર માત્ર ભગવાનના ભગત છે. હવે સાધુ રૂપે આવ્યા તો મહારાજના તો ભગત જ થયા ને, મહારાજના ભગત જ છે એમ સમજવું. અને બીજાને પણ એમ સમજાવવું, કેમ જાણીએ સ્વામી કે હું શા માટે એવું કહું છું કે મહારાજના અવતારો બધાય ભગત છે, આવું સમજવું ને સમજાવવું. કારણ કે એકવાર મને અમને મહારાજના ને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા, ત્યારે શ્રીકૃષ્ણ મહારાજની સેવામાં દેખાના, શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરતા હતા. અને રામચંદ્રજીના મહારાજના દર્શન થયા, ત્યારે પણ રામચંદ્રજી મહારાજની સેવામાં દેખાના. અને નારાયણના અને મહારાજના દર્શન થયા, ત્યારે નરનારાયણ મહારાજની સેવામાં દેખાના.
બોલો. અને મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પણ પોતાના સ્વરૂપને વિશે 24 અવતાર લીન કરી દેખાડ્યા. હરિલામૃત વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન, શીતળદાસના 24 અવતારો, મહારાજ લીન થાયને, પ્રગટ થાયને, 24 અવતારો પ્રત્યે સંકલ્પ કરાવે ને, વિહારીલાલજી મહારાજની લખેલી કથા છે, થોડાક આલી મોવાલીની લખેલી છે. એક જ કથા કાપી થઈ ગઈ. હું તો એવું માનું કે ઉપાસનાની આવી એક જ વાત કદાચ, ચાલો આ તો ઢગલા બંધ આવા ઉપાસનાના ચરિત્રો છે, ઢગલા બંધ છે શાસ્ત્રોમાં, બરાબર. પણ ફક્ત એક જ ગ્રંથની અંદર એક જ જગ્યાએ એક જ ચરિત્ર ઉપાસનાનું લખેલું હોત આજ સુધીમાં, હવા 200 વર્ષમાં એક જ જગ્યાએ એક કોઈ ભગવાનના એ વખતના મુક્તે લખેલું હોય, આપણા માટે કાફી છે. ઉત્કૃષ્ટ છે ને સૌથી, એક જ વસ્તુ કાફી છે. ન્યૂન હંમેશા છોડ દો, ઉત્કૃષ્ટ લો, ઉત્કૃષ્ટ લો. કોઈ તમને આજ સુધી, તમે કોઈ હરિભગતનો મહિમા એવો જાણતા હો કે સારા હરિભગત છે ને, ભજની છે ને, સેવાભાવી છે, પણ તમને કોઈ સારો વ્યક્તિ, તમારો વિશ્વાસુ વ્યક્તિ એવું જણાવે કે આ સામાન્ય નથી, હા બહુ સ્થિતિવાળા ભગત છે, બહુ સ્થિતિવાળા છે, તમને લાગે તમારા જેવા, તમારા જેવા નથી, એક જ વાર, તો કયું ગ્રહણ કરવું જોઈએ? તમારા જેવા નથી, બહુ સ્થિતિવાળા છે, એ ગ્રહણ કરે ને એ સ્થિતિવાળો થઈ જાય, અને એવું ગ્રહણ કરે ને આ એ ક્યાંથી મંડ્યા છે, હવે રોજ બેહું છું મને ખબર છે ને, તેવો ને એવો જ રહે, કોઈ દી ના થાય આગળ, કોઈ દી ના થાય. કંઈ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી હતા, થોડા તેજના ફુવારા છૂટતા હતા, કંઈ તેજના ફુવારા એના શરીરમાંથી નહોતા છૂટતા, પણ એનું વર્તન, એની વાણી, એનામાંથી છૂટતા વેવ્સ એ પ્રકાશવાળા હોય. કંઈ પ્રકાશ ના થાય, એ તો મહારાજ કે ભગવાન પૃથ્વી પર હોય ત્યારે ગોળો લઈને હાલે, અને ભગવાન આગળ દીવો કરીએ ને ત્યારે દર્શન થાય, પણ અનંત કોટી સૂર્યનું તેજ એમાં સમાયેલું છે, એવું છે. એટલે બધું મનુષ્યરૂપ હોય ને ત્યારે ભૂલભુલામણીનો ખેલ હોય છે. નરનારાયણ સેવામાં દેખાના વ્યાપકાનંદ સ્વામીને પણ આવું દેખાડ્યું, પર્વતભાઈને પણ 24 અવતાર લીન કરી દેખાડ્યા. પર્વતભાઈની તો વાત આપણે હમણાં જોઈ ને કેવી હતી, લો. અને એક ભક્તને સમાધિ થઈ ત્યારે તેમને કહ્યું, હું બ્રહ્મવલને દરવાજે ગયો, અક્ષરધામને દરવાજે ગયો, સમાધિ થયા ત્યાં. ત્યાંથી માહિતી મહારાજે કહ્યું, નરનારાયણને કહીએ કે એને અહીં આવવા દો. નરનારાયણ તો દરવાજે ઊભા હતા, આવું ગોપાળન સ્વામી લખે છે. તથા એક વખત વિજ્ઞાનદાસજી અમારે દર્શને આવ્યા હતા, સ્વામીના દર્શને ગયા હતા, અને ત્યાર પછી કહ્યું જે મારે નરનારાયણના દર્શન કરવા જવું છે. વિજ્ઞાનદાસજી સાધુ સમાધિનિષ્ઠ હતા, રત્ના ભગત એનું નામ હતું પૂર્વાશ્રમનું, દેવ એના મામા થયા હતા, રત્નામામા, રત્નામામા કથા તમને ખબર છે, એ જ સમાધિનિષ્ઠ. સમાધિનિષ્ઠતાને અક્ષરધામના દરવાજે ગયા, સ્વામીના દર્શન કરવા કે અમારે નરનારાયણના દર્શન કરવા જવું છે, ત્યારે સ્વામી કે અમે કહ્યું કે સમાધિ કરીને મહારાજ પાસે જાઓ, ત્યારે તે સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. તે સમયે નરનારાયણ મહારાજના દર્શન કરવા આવ્યા હતા, નરનારાયણ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. પછી મહારાજે એમને આજ્ઞા કરી, બદ્રિક આશ્રમમાં જાઓ, ત્યારે નરનારાયણ ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાના સ્થાનકે ગયા. એવા એવા હજારો વાર ચમત્કાર મહારાજે જણાવ્યા છે અને હમણાં પણ જણાય છે, તે આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ? કેવી રીતે સમજાય ગોપાળન સ્વામી કે કેવી રીતે સમજાય? જોયું છે, ચાખ્યું છે, અનુભવ્યું છે. અરે આપણને એમ થાય આપણે ક્યાં ચાખ્યું ન અનુભવ્યું. અરે આપણે ભલે નથી ચાખ્યું ન અનુભવ્યું, પણ આપણા આપણી બધી માવું આટલી બધી આગળની કહી ગઈ, આપણને અત્યારની આપણી પ્રત્યક્ષ મા જીવની સાચું આવું કહેતી હોય તો સાચું માનવું જ પડે ને. જે છોકરો પોતાના માની વાત ના માને, પોતાની માને ધાવે નહીં, ક્યાંથી તાકાતવાળો થવાનો? ટીબી થઈને મરી જવાનો, વહેલો વહેલો મરવાનો, વહેલો જવાનો, કેમ ભગત? આવું પીધું હોય તો કોઈ દી પાછો ના પડે. માટે આપણે તો ચોખ્ખી ઉપાસના સમજવી, બીજા અવતાર, અક્ષરના મુક્ત, અક્ષર અને પૂર્વે જે જે અવતાર થઈ ગયા છે, આગળ થાશે એ સર્વેના અવતારી શ્રીજી મહારાજ છે, એ સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ સમજવું, એ સર્વેને નિયમમાં રાખનારા પોતે એક જ છે, એ વિના બીજો કોઈ નથી, એ મોટા સંતનો સિદ્ધાંત છે. આલી મવાલીના સિદ્ધાંતો નથી આ, આના સિવાયના સિદ્ધાંતો આલી મવાલીના સિદ્ધાંત કહેવાય. આ તો મોટા સાધુનો સિદ્ધાંત છે, ગોપાળન સ્વામીનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને આપણે વળગશું વાલા ભક્તો, ચોક્કસ આપણને મહારાજનું સુખ ઓટોમેટિક આવશે. ઉપાસના જેટલી દ્રઢ થતી જશે એટલું મહારાજથી ઓટોમેટિક નજીક થવાતું જશે. આપણા જીવનની અંદર મહારાજને ગુરુજીની કૃપાથી ઉપાસના દ્રઢ થાય,
એવી મહારાજના ગુરુજીને ચરણોમાં પ્રાર્થના કરું છું. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.